ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવેલો છે રાજ્ય સરકારે ખેડૂતોના હિતની અંદર મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા સાત પોઈન્ટ પાંચ હોર્ચ પાવરની અંદર પચાસ ટકાનો ઘટાડો એટલે કે હવેથી દસ રૂપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે વીજળી મળવાની છે જ્યારે સાત પોઈન્ટ પાંચથી વધુ હોર્સ પાવર ઉપર પંચોતેર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે પાંચ રૂપિયા પ્રતિ હોર્સ પાવરની અંદર કિંમતે ખેડૂતોની અંદર વીજળી મળવાની છે જેના કારણે ખેડૂતોને લાભ થવાનો છે જેમાં બનાસકાંઠાની અંદર વધુ ખેડૂતોને સીધો લાભ મળવાનો છે અને ચૂંટણી સરકાર દ્વારા આ નિર્ણયથી ખેડૂતોની અંદર આનંદ પણ જોવા મળી રહેલો છે જેના કારણે ખેડૂતોનું જે વીજળી બિલ છે એ ખૂબ જ ઓછું આવવાનું છે તો એ સાથે જ ઝટકા મશીન ખરીદી ઉપર પણ પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના દરેક ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે ખેડૂતોને રોજ ભૂંડ જેવા જંગલી પ્રાણીઓના ત્રાસથી બચાવવા માટે તાર ફેન્સિંગની યોજનાની મોટી જાહેરાત કરવામાં આવી છે જ્યારે સોલાર મશીનની આખી કીટ ખરીદવા ઉપર સુધીની સહાય આપવામાં આવશે જેથી ખેડૂતો મિત્રો તાર ફેન્સિંગ યોજનાને ઝટકા મશીન યોજનાનો લાભ લેવા માંગે છે તે પોતાના ગામની અંદર વીસીઓ ઓપરેટ પાસે જઈને ફોર્મ પણ ભરાવી શકે છે તો એ સાથે જ પેન્શન યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં 3000 રૂપિયાની સહાય પણ આપવામાં આવી રહી છે ખેડૂતોને પેન્શનનો લાભ આપવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે અને આ ખેડૂતોને દર મહિને 3000 ની સહાય મળવાની છે અને આ યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષથી 40 વર્ષના નાના અને સીમાંત ખેડૂતો અરજી કરી શકે છે અને તેનો લાભ લેવા માટે દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવશે તેમાં 65 વર્ષની ઉંમર પછી પેન્શન યોજનાનો લાભ મળશે અને આ યોજના માટે માટે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને બેંકની અંદર જઈને તમે આ સહાયની જાણકારી પણ મેળવી શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો તો આ સાથે જ પાક નુકસાન સહાય અંગે પણ મોટી જાહેરાત કરી દેવામાં આવેલી છે બે હજાર બાવીસની અંદર ચોમાસાની ઋતુની અંદર ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતો માટે સત્સોને ત્રીસ પોઈન્ટ ચોત્રીસ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ વર્ષે ભારે વરસાદના કારણે ચૌદ જિલ્લાની અંદર ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે જેમાં છોટાઉદેપુર નર્મદા પંચમહાલ નવસારી વલસાડ ડાંગ તાપી સુરત કચ્છ જૂનાગઢ મોરબી પોરબંદર આણંદ ખેડાની અંદર કુલ પચાસ તાલુકાની અંદર બે હજાર પાંચસોને છોપન ગામની અંદર પાક નુકસાનની સહાય મળવાની છે તેત્રીસ ટકા કે તેનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે હેક્ટર દીઠ રૂપિયા છ હજાર આઠસો સહાય અને મહત્તમ બે હેક્ટરની મર્યાદાની અંદર સહાય આપવામાં આવવાની છે કેળ પાકને થયેલા નુકસાન માટે કુલ રૂપિયા ત્રીસ હજારની દીઠ એટલે કે હેક્ટર દીઠ અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાની અંદર આ સહાય આપવામાં આવવાની છે એટલે કે બે હેક્ટર માટે સાઠ હજાર રૂપિયાની સહાય પણ જે કેળ પાકના ખેડૂતો છે તેમને આપવામાં આવશે રાજ્યની અંદર આઠ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ પેકેજ સહાય આપવામાં આવી છે તેનો લાભ પણ મળવાનો છે અને અંદાજે નવ પોઈન્ટ બાર લાખ હેક્ટર વિસ્તારની અંદર થયેલા પાક નુકસાન સામે સહાય ચૂકવવા માટે એસડીઆરએફના ધોરણે જે સહાય છે ચૂકવવામાં આવવાની છે અને સહાય માટે રૂપિયા ચાર હજાર કરતા ઓછી થતી હશે તેવા કિસ્સાની અંદર પણ એટલે કે ઓછામાં ઓછી ચાર હજારની સહાય છે એ તો ચૂકવવામાં આવવાની જ છે અને ખેડૂતો અરજી કરવા માટે કોઈ પણ ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નથી અને આ માટે તમામ ખર્ચ છે એ પણ રાજ્ય સરકાર ભોગવશે અને પાક નુકસાન માટે સરકાર દ્વારા

યોજનાની બનાવવાની અત્યાર સુધીની અંદર અનેક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને હવે આ યોજનાની અંદર પતિ પત્ની બંનેને પીએમ કિસાન યોજના નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે પીએમ કિસાન યોજનાનો નિયમ અનુસાર પતિ પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી અને જો કોઈ આવું કરશે તો તેને બનાવટી કરાર આપીને સરકાર તેની પાસેથી રિકવરી કરશે અને આ સિવાય આવી ઘણી જોગવાઈઓ છે કે જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે એટલે કે ફક્ત એક જ જણાને પૈસા મળશે પતિ અને પત્ની બંનેને પૈસા મળશે નહીં અને જો આવું કોઈ કહીને તમારી પાસેથી પૈસા પડાવી લેશે તો ખાસ સાવચેત રહેજો કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ફક્ત ઘરના એક જ ખેડૂતને એટલે કે કાં તો પત્નીને કાં તો પતિને બંનેમાંથી એકને જ સહાય મળવાની છે તે ઉપરાંત સરકાર ખેડૂતોને આપશે સાહીઠ ટકાની સબસિડી બિહાર સરકાર જામફળની ખેતી કરતા ખેડૂતો માટે એક મોટી યોજના લઈને આવી છે અને આ યોજના હેઠળ જામફળની ખેતી કરતા ખેડૂતોને સાઠ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે ખાસ વાત કરીએ તો રાજ્ય સરકારની આ યોજના ખેડૂતોને લાભ આપી રહી છે અહીં કેરી લીચી પપૈયા જામફળ સહિત અનેક પ્રકારના ફળ પાકની ખેતી માટે મોટા મોટા પાટે એટલે કે કે આ વિસ્તારની અંદર જે બાગાયતી ખેતી છે જેની અંદર આ તમે જોઈ શકો છો કેરી લીચી પપૈયા જામફળ સહિતના જે ખાદ્ય પદાર્થો છે જેની ખૂબ જ ખેતી કરવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોની આવકની અંદર પણ સારી એવી આવક જોવા મળે છે અને અન્ય રાજ્ય સરકારની આવકની અંદર પણ વધારો થાય છે અને આ જ કારણે રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે બાગાયતી વિકાસ મિશન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર એક હેક્ટરની અંદર જામફળની ખેતી કરતા ખેડૂતોને સાઠ હજાર રૂપિયા સુધીની પણ સબસિડી આપશે તેવી પણ માહિતી આપવામાં આવેલી છે તો એ ઉપરાંત ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતની અંદર ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ ને સાઠ હજાર રૂપિયાની સહાય કૃષિ લોન આપવામાં આવશે એટલે કે આ લોન આપવામાં આવી શકે છે સૌથી મોટો ફાયદો સીસી સાથે ખેડૂતોના તેમના અંદર વીમો પણ મેળવી શકે છે કારણ કે જો ખેડૂતો આ લોન લે છે તો તે એનો વીમો પણ મેળવી શકે છે અને આ યોજનાનું વિસ્તરણ કરીને હવે આ યોજના છે એ પશુપાલકો અને જે મત્સ્ય ઉદ્યોગ કરનારા ખેડૂતો છે તેને પણ વ્યાજ લોન ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને તાજેતરની અંદર જ ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખની ટૂંકા ગાળાની લોન ઉપર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો માટે આર્થિક સંકટ છે એ પણ બચી શકાય છે તો એ સાથે જ ચૂંટણી પહેલાં મફત વીજળીને લઈને પણ મોટી જાહેરાત કરી દેવામાં આવેલી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલાને પંજાબના સીએમ માને નવસારીની અંદર આજે એક જનસભા સંબોધી હતી અને કેજરીવાલે કહ્યું છે કે કેન્દ્ર સરકારની એક એજન્સી આઈબી ગુજરાતની અંદર એક અને કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ લાવી રહી છે અને ડિસેમ્બરની અંદર આવનારની ચૂંટણીની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમણે કહ્યું છે કે મોંઘવારીથી છુટકારો આપીશું અને એક માર્ચ પછી વીજળી બિલ છે એ ભરવાની જરૂર રહેશે નથી કારણ કે આમ આદમી પાર્ટી જો સરકારની અંદર આવશે તો ત્રણસો યુનિટ વીજળી છે એ ગુજરાતની અંદર મફત આપવામાં આવશે જેના કારણે વીજળી બિલ છે એ શૂન્ય આવશે તેવું પણ નિવેદન આપવામાં આવેલું છે તો એ સાથે જ પશુપાલકો માટે પણ ખુશ ખબર સામે આવી છે સુમૂલ ડેરીએ પશુપાલકોના ભેંસના દૂધના ભાવની અંદર કિલો ફેટે વીસ રૂપિયા અને ગાયના દૂધની અંદર કિલો ફેટે દસ રૂપિયાના ભાવનો વધારો કર્યો છે ડેરી દ્વારા એક વર્ષની અંદર પાંચમી વખત પશુપાલકોને ભાવ વધારી દેવામાં આવેલો છે અને જેનો અમલ પહેલી નવેમ્બરથી થવાનો છે અને સુમૂલ ડેરીએ દૂધ ભરતા પશુપાલકો માટે આ એક ખુશીના સમાચાર પણ કહી શકાય છે તો એ ઉપરાંત કેજરીવાલ દ્વારા ચૂંટણીને લઈને ખેડૂતોને મોટી ગેરંટીઓ આપવામાં આવી રહેલી છે કેજરીવાલની ખેડૂતોને ચૂંટણી પહેલાં ગેરંટી આપવામાં આવી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીની અંદર ખેડૂતોને પ્રતિ હેક્ટર પચાસ હજારનું વળતર પણ આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર પ્રથમ કેબિનેટ બેઠકની અંદર અમે ખેડૂતોને બે લાખ સુધીની લોન માફ કરીશું ખેડૂતોને કંઈ પણ કર્યા માટે એટલે કે ખેડૂતો કંઈ કરવા માટે સરકારી કચેરીની અંદર ધક્કા ખાવા નહીં પડે ખેડૂતોને જીરા જીરો ટકા વ્યાજે પાંચ લાખ સુધીની લોન પણ આપવામાં આવશે અને અમે દોઢ વર્ષની અંદર તમામ ખેડૂતોને છિંછાઈ માટે પાણી પણ આપવાની જવાબદારી લઈ રહ્યા છે ખેડૂતોને ત્રણ પાક સરળતાથી ઉગાવી શકાય તેવી પણ વ્યવસ્થા અમે કરી આપશું અને સિંચાઈનું પાણી ચોવીસ કલાક મળશે તેવી પણ અમે પૂરેપૂરી જવાબદારી રહી રહ્યા છીએ તેવી પણ મોટી ગેરંટી અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટણી ખેડૂતોને આપવામાં આવી રહી છે તો દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ભારત સરકારે નિંદામણ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી રાસાયણિક દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે નિંદામણ નિયંત્રણ માટે વપરાતી દવાઓ પશુઓ અને માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી આવી દવા બનાવતી તમામ કંપનીના જે સર્ટિફિકેશન છે જે પણ રદ કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે તો સરકારી કર્મચારીના પગારની અંદર વધારો થવાની પણ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારની અંદર ફરી એકવાર વધારો કરી શકે છે તાજેતરની અંદર સરકારે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થાની અંદર વધારો કર્યો છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો લઘુત્તમ પગાર પણ વધી શકે છે કારણ કે ફિટનેટ ફેક્ટર વધારવાના વિચારણા ચાલી રહી છે એટલે કે જે ફિટમેન્ટ ફેક્ટર છે એ વધારે તો કર્મચારીઓનો પગાર વધી જતો હોય છે અને ફિટમેન્ટ ફેક્ટરના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર છે જે અઢાર હજાર રૂપિયા છે તે હવે વધારીને છવ્વીસ હજાર રૂપિયા પણ કરવામાં આવી શકે છે તો મિત્રો આ હતા આજના અગત્યના કામના સમાચાર અને આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે ખેડૂતનું મહત્વ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જવાન જય કિસાન